ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં. ધોરણ 5 ની અંદર 5મા ધોરણમાં કહાની નંબર 2 પર્વત તારા જેના લેખક છે સુરેશ દલાલ. તો મિત્રો, આની અંદર પહેલે કાવ્યનો પરિચય કરી લઈએ. આ એક સુંદર પ્રાર્થના છે. પ્રાર્થનામાં આવતા પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પાણી, પક્ષી, જીવજંતુ વગેરે કુદરતના અંશો છે. અહીં કવિ સઘળા કુદરતના અંશોને નિસ્વર ને જોવે છે. તો અહીંયા મિત્રો, આપણે પ્રાર્થનાની અંદર ઘણી બધી વસ્તુ આવે છે, જેમ કે પર્વત આવે છે. પર્વતો ઘણા બધા હોય, આપણને ખબર છે. ઘણા પર્વતો, પર્વતની હારમાળા પણ હોય અને પર્વત પણ હોય. ગુજરાતની અંદર સૌથી જાણીતો પર્વત છે ગિરનાર. પછી છે નદી. તો ઘણી બધી નદીઓ છે. નદી ને લીધે જ માણસ છે એનું જીવન ચાલે એમ કહી શકે. કારણ કે નદી છે એની ઉપર ડેમ બાંધીને પછી એમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે. પછી સરોવર. સરોવર પણ ઘણી બધી રીતે ઉપયોગી છે. વીજળી ઉત્પન્ન કરવા માટે, ઘણા બધા પેદાશો મેળવવા માટે એ સરોવર છે એનો ઉપયોગ થાય. મીઠું પણ સરોવરમાંથી જ મળે છે. દરિયો. દરિયો છે એ બહુ મોટો હોય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ વહાણ દ્વારા ત્યાં જઈ શકાય. ઘણા બધા દરિયાઈ માર્ગો છે. વૃક્ષો. વૃક્ષો વગર તો આપણું જીવન શક્ય નથી. કારણ કે વનસ્પતિ છે, એનો જ આપણે ઉપયોગ કરીને ખોરાક ખાઈએ છીએ. સૂર્ય એ સૌથી મહત્વનો સ્રોત છે. સૂર્ય આપણો સૌથી મહત્વનો પ્રકાશનો, ગરમીનો સ્રોત છે. એના વગર તો આપણું જીવન શક્ય આપણે માની જ ના શકીએ. પછી ચંદ્ર છે. રાત્રે ચંદ્રનો ઉજાસ આપણને મળી રહ્યો છે, એના લીધે ભરતી ઓટાળે છે. દરિયાની અંદર મોજા ઉછળે, કિનારે તરફ પાણી આવે, ભરતી પાછું જઈ ઓટ. તારા એટલે કે સ્ટાર્સ. રાત્રે આપણે સ્ટાર્સ જોઈ શકીએ છીએ. પાણી એ તો જીવન જરૂરિયાતની વસ્તુ છે, એના વગર તો જીવન શક્ય જ નથી. પક્ષીઓ, રંગબેરંગી પક્ષીઓ પણ આપણા ઘણા બધા કામ કરે છે. જીવજંતુઓ વગેરે કુદરતના અંશો છે. અહીં કવિ સઘળા કુદરતના અંશોમાં ઈશ્વરને જોવે છે. દરેકે દરેક અંશની અંદર આપણે ઈશ્વરનો દર્શન કરીએ છીએ. મિત્રો, સમજાવો તમને. ચાલો તો શરૂ કરીએ. પર્વત તારા પગડા ખભા. પર્વતના ખભા પગડા છે એમ કહીએ તો પર્વત ખૂબ જ વિશાળ હોય છે. મિત્રો, સરોવર તારી આંખ. સરોવર છે એ તારી આંખ છે. પહોળા ખભા છે અને સરોવર એટલે કે એક લિમિટેડ તળાવ કરતા મોટું અને નદી કરતા નાનું સરોવર છે એ તારી આંખ છે. હે ઈશ્વર, હું તમે જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. હે ઈશ્વર, હું તમે ક્યાંક ક્યાંક ને ક્યાંક જોયા જ કરું છું. પર્વત તારા પહોળા ખંભા સરોવર તારી આંખ. હે ઈશ્વર, હું તમે જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. વૃક્ષો તારી વાત. વૃક્ષો છે એ તારી વાત કરે છે. વૃક્ષો છે એ તારા જ છે, તારી વાતો કરે છે. મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રડ્યાત. તું કેટલો સુંદર રીતે મેઘધનુષ્યના રંગોમાં રમી રહ્યો છે એવું કરે છે. તું તરણાનો તારણ હારો, ઝરણાનો તું ભ્રાંતા. તું તમકલાનો એ તારણ હારો છે, ઝરણાનો અભાજ તું છે. ફૂલ ફૂલની રંગ સુગંધ તારી છે સોગાત. ફૂલ ફૂલની રંગ સુગંધ એ બધી આવી તો ભેટ છે. પક્ષી અને પશુના નામ છે. ગુલબુલ, પતંગિયા અને તમરા. સૂર્યચંદ્ર ને તારા આભે. સૂર્યચંદ્ર ને તારા છે એ આભમાં છે અને ભમરા અને આભ્યા એ પૃથ્વી ઉપર છે. રાડ ત્રાડ ને લાડની સાથે મોર કૃષ્ણ સુર. રાડ ત્રાડ એટલે સિંહ ત્રાડ. રાડ એટલે જે
જનાવર બોલતા હોય અને લાડીની સાથે લાડ એટલે જે લાડકપાયો અવાજ છે ત્રણે અવાજની વાત છે એના સાથે મોર બીચનો સૂર મોરલાનો અવાજ સંતા કુકડી રમતો રમતો રહીને જે દૂર આ બધા અવાજ છે કોક વાર સાંભળે અને કોક વાર દૂર સાંભળે કોક વાર નજીક સાંભળે અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે એમ અમારી ઓળીને આ કોણ અંકારે તુચ્છ કહે અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે એટલે કહેવાનું એમ છે કે જ્યાં ચારે તરફ અજવાળું છે દિવસ હોય ત્યાં પણ માણસોના વિચાર છે એ ખૂબ જ અંધારામાં લઈ છે એવા છે એમાં મારી હોળીને તો કોણ અંકારે તું છે એવામાં મારી હોળી કોણ અંકારે મારું જીવન કોણ ચલાવે તું જ કે બરાબર તો આખ્યાનની જે કવિતા છે એ એક પ્રાર્થના છે હવે આ શબ્દ સમૃદ્ધિ જોઈએ ખંભા તો ખભા સરોવર કુદરતી રીતે બનેલું સરોવર અથવા તળાવ વિશાળ વિશાળ પણ મોટું રડિયાત અને સુંદર તરણો તણખલો નાદ સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ સોગા એટલે કે ભેટ આલિયા રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું ત્રાડ ગર્જના ચલો હતો તો પાના નંબર ચાર નંબર પાંચ આલિયા ઉપર પાના નંબર ચાર અને પાના નંબર પાંચ આની ઉપર આપણે જે કાવ્ય છે એ કરેલું છે આપણે વખૂબમાં એક પદ લખવાનું છે અને તેની શબ્દ સમૃદ્ધિ પણ તમારે બાકી બુકમાં લખવાની છે અને રફ બુક બંને બરાબર લખવાનું આપણે રોજે રોજ હોય છે મિત્રો એટલે કોઈએ પણ લેસન ના કરવું એવા કોઈ બરોબર છે કરતા જ નહીં કારણ શું છે રેગ્યુલર લેસન કરશો તો જ બધી ખબર પડશે ઠીક છે તો ચાલો જોતા નેક્સ્ટ વિડીયો મળીશું મિત્રો ત્યાર સુધી ઘરે રહો સુરક્ષિત રહો થેન્ક યુ